નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હવામાન વિશ્લેષણ સાથે હું છું તમારો દોસ્ત કરણ ચડોતરા. 110 કરતાં પણ વધારે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ થયેલું મિક્ઝોમ નામનું વાવાઝોડું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની સક્રિયતા અને તેનો પાવર ઓછો થઈ રહ્યો છે, પરંતુ આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં તેની અસર જોવા મળી રહી છે. હાલની અગર વાત કરવામાં આવે તો વાવાઝોડું છે તે ધીરે ધીરે જ્યારે વિશાખાપટ્ટનમથી ભુવનેશ્વર તરફ જઈ રહ્યું છે અને તેની અસર પાછળ છોડતું જાય છે, પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે અડધા જે ભારતના રાજ્યો છે ત્યાં તેની અસર જોવા મળી રહી છે. અગર આપણે ફરી એકવાર જોઈ લઈએ તો જ્યાં હાલની વાવાઝોડાની સ્થિતિની વાત કરીએ તો વિશાખાપટ્ટનમથી ભુવનેશ્વર સુધી ત્યાંની તેની અસર છે, પરંતુ હવે ધીરે ધીરે તે વાવાઝોડાની જે સક્રિયતા છે, પાવર છે, એ ઓછો થતો જશે અને તે ત્યારબાદ તે બાંગ્લાદેશ એટલે કે ઢાકા તરફ આગળ વધશે. મહત્ત્વનું છે કે તેની અસર હાલ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં પડી રહી છે. અગર રાજ્યોની વાત કરી લઈએ તો કેરળથી લઈને ગુજરાત સુધી અને ત્યારબાદ મધ્યપ્રદેશ સુધી પણ તેની અસર દેખાઈ રહી છે. પરંતુ આની સાથે સાથે મહત્ત્વનું સમજવા જેવું એ છે કે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ હા, આ સિસ્ટમ સક્રિય થઈ શકે છે આગલા થોડાક દિવસની અંદર, એટલે કે 10 તારીખ પછી એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેની અસર કદાચ ગુજરાત ઉપર થાય તેવી શક્યતાઓ છે. શું સ્થિતિ છે તેની એક વાત કરી લઈએ. જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ તેમ આમાં એક હલચલ જોવા મળી રહી છે. તમને જોઈ શકાય છે કે 7 તારીખની આસપાસ આમાં પવનોની દિશા બદલાઈ રહી છે. આગળ ધીરે ધીરે વાત કરવામાં આવે 8 તારીખની વાત કરી લઈએ તો પવનની દિશાની સાથે સાથે આ જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે. હવામાન નિષ્ણાતનું એવું કહેવું છે કે આ જે વાવાઝોડું છે, આ વાવાઝોડું અગર સિસ્ટમ સક્રિય થાય છે તો વાવાઝોડા આવવાની શક્યતા નહિવત પ્રમાણમાં છે. કેમ નહિવત પ્રમાણમાં છે તેની પણ વાત કરી લઈએ. કારણ કે એક બાજુ જેવી રીતના કહેવામાં આવે છે કે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું બે દિશા નક્કી કરતું હોય છે, એક દક્ષિણ ભારત તરફ અને એક મ્યાનમાર તરફ. જેવી રીતના આ વખતે પણ થયું, પહેલાં નક્કી હતું કે કાં તો મ્યાનમાર તરફ ફંટાશે અને અથવા તો દક્ષિણ ભારતના અથવા તો બંગાળ સાઈડ તેની દિશા નક્કી થશે. 2 તારીખે નક્કી થઈ ગયું કે બંગાળ તરફ જશે અને ત્યાં વિનાશ વેરશે. ત્યારબાદ હવે જે સિસ્ટમ અગર સક્રિય થાય છે તો તેની દિશા આ તરફ હોય તેવી શક્યતાઓ છે. હવામાન નિષ્ણાતનું કહેવું છે કે જે ચોમાસા બાદ જે પણ પવનો ફૂંકાતા હોય છે તે અરબી સમુદ્ર થઈને ઓમાન તરફ જતા હોય છે. અગર સિસ્ટમ સક્રિય થાય પણ છે તો તેની અસર ગુજરાત ઉપર થવાની શક્યતા નહિવત પ્રમાણમાં છે. આની પહેલાં પણ જેટલા વાવાઝોડા આવેલા છે એમાં મોટા ભાગના વાવાઝોડા ગુજરાત ઉપર ટકરાયા હોય તેવા ઉદાહરણો બહુ ઓછા છે. કારણ કે જનરલી જે પવનની દિશા હોય છે તે ઓમાન અથવા તો યમન તરફ જતી હોય છે અને જે વાવાઝોડા છે તે ગુજરાતને અસર કરતા નથી હોતા. ત્યારે ફરી એકવાર આપને બતાવી દઈએ કે હાલ શું સ્થિતિ છે. અગર હવામાન નિષ્ણાતનું વાત માનીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જોઈ લઈએ કે હાલ જે સ્થિતિ છે શું બની રહી છે. અહીંથી શરૂઆત થયેલું વાવાઝોડું 1 તારીખે અહીંથી બતાવેલું છું. આ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે, ક્યાંથી શરૂ થયેલું હતું વાવાઝોડું, જ્યારે ચેન્નઈમાં પહોંચ્યું ત્યારે કેટલો વિનાશ વેર્યું આપણે બધાને ખબર છે. આપણે વિડીયો જોયેલા સોશિયલ મીડિયામાં અને કેવી રીતના તબાહી મચાવી એ પણ આપણે જોઈ લીધું. અહીંથી આટલા દૂરથી શરૂઆત કરેલી વાવાઝોડાએ ડીપ ડિપ્રેશન શરૂઆત કરેલી અને ત્યારબાદ હાલ જે સ્થિતિ છે, છ તારીખની વાત કરી લઈએ તો 6 તારીખે છત્તીસગઢ સહિત આગળ વધશે ઓડિશા અને ત્યારબાદ ઢાકા તરફ આગળ વધશે. હાલની આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં જોતાં દક્ષિણ ભારત, મધ્ય ભારત સુધીના દરેક વિસ્તારોમાં હાલ હવામાન વિભાગનું કહેવું છે કે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો વરસાદ પડશે. અગર ગુજરાતની વાત કરી લઈએ તો હવામાન નિષ્ણાતનું કહેવું છે કે છૂટોછવાયો વરસાદ પડશે, કોઈ એવી આગાહી 4 થી 5 દિવસ સુધી કરવામાં આવી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરી લઈએ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કઈ જગ્યાએ બનેલું છે, અત્યારે ક્યાં સક્રિય છે તેની વાત કરી લઈએ. હાલમાં જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 2 જગ્યાએ બનેલું છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ છૂટોછવાયો પડતો હોય છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા બનેલું છે જમ્મુ કાશ્મીરમાં, જેની અસર ગુજરાત ઉપર થાય તેવી શક્યતા ઓછી છે, કારણ અને તેની અસર ઉત્તર ભારતમાં જ થશે તેવી શક્યતાઓ છે. બીજું અને મહત્ત્વનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ અફઘાનિસ્તાનમાં જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક બની રહ્યું છે જેની અસર જેના પવનના
પવનની દિશાની નક્કી કરી લઈએ તો પવન કંઈક આવી આ પ્રકારના હશે, જેમાં જો અગર તેની પવનની દિશા બદલાઈ છે તો કદાચ છૂટોછવાયો વરસાદ ગુજરાત ઉપર પડે તેવી શક્યતાઓ છે, પણ હાલ તેવી કોઈ શક્યતા દેખાતી નથી. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડાક 3 દિવસ પહેલાં મુંબઈ તરફ હતું, જે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી, પરંતુ જો અરબી સમુદ્રમાં જો સિસ્ટમ સક્રિય થાય છે તો ધીરે ધીરે આ આગળ વધશે અને કદાચ બની શકે કે થોડાક કે ઓછા પ્રમાણમાં વરસાદ આવે તેવી શક્યતાઓ છે. ફરી એકવાર સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો કહી રહ્યા છે કે અરબી સમુદ્રમાં પણ આવું જ એક મિગઝોમ જેવી રીતના વાવાઝોડું આવ્યું હતું તે જ પ્રકારનું વાવાઝોડું આવશે અને ગુજરાતમાં તબાહી મચાવશે, એવું બિલકુલ નથી. હવામાન વિભાગે આવી કોઈ પણ પ્રકારની આગાહી કરી નથી. આવી અફવાઓથી દૂર રહો, કારણ કે જેવી રીતના મેં તમને ફરીથી એકવાર બતાવી દઉં કે જે વાવાઝોડાની સિસ્ટમના જે પવન છે તે જનરલી ઓમાન તરફ ફંટાતા હોય છે ચોમાસા બાદ. હવે ફરી એકવાર જ્યારે આગળ સિસ્ટમ સક્રિય થાય પણ છે તો તેની સીધી અસર ઓમાન તરફ થાય તેવી શક્યતાઓ છે. હાલ ગુજરાત ઉપર તેની કોઈ વરસાદ પડે તેવી છૂટોછવાયો વરસાદ પડી શકે, પરંતુ ભારે વરસાદની કોઈ આગાહી છે નહીં. તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.